जय श्री कृष्ण मित्रों, चैनल में तमारू स्वागत छे। आज आप जोईशू सेल रेफरन्स। तो टोटल त्रण प्रकार सेल रेफरन्स है, रिलेटिव सेल रेफरन्स, एब्सोल्यूट सेल रेफरन्स और मिक्स सेल रेफरन्स। तो चलो मित्रों, आप विगतवार समझिए। तो अँ अपन ने कोई कंपनी के जे त्रण प्रोडक्ट मेन्युफेक्चर करे छे, तेनो त्रण वर्षनो सेलिंग रिपोर्ट आपेलो छे। प्रथम प्रोडक्टनू टोटल सेलिंग जाणवा माटे आपणे आ सेलमां सम इक्वेशननो उपयोग करीशुं। तो आपणे इज इक्वल टू करीने सम लखीशुं, डबल क्लिक, त्यारबाद त्रणे त्रण सेल ड्रेग करीने आपणे सिलेक्ट करीशुं। आम करता आपणने प्रोडक्ट वननुं त्रण वर्षनुं सेलिंग मळी जशे। बीजी रीते आपणे शॉर्टकट की अल्टर प्लस इज इक्वल टू करीशुं। आ रीते पण आपणे टोटल सम मेळवी शकीशुं। त्यारबाद ड्रेग एंड ड्रॉप करीशुं। हवे मित्रों, प्रोडक्ट वाइज टोटल सेलिंग मळी गया बाद हवे आपणे कुल वेचाण जाणीशुं, जेना माटे शॉर्टकट की अल्टर प्लस इज इक्वल टू नो उपयोग करीशुं। हवे आपणे त्रणेय प्रोडक्टना टोटल सेल वन बाय वन जोईशुं। तो तमे जोई शकशो के प्रथम प्रोडक्ट माटे B8 थी D8, त्यार बाद प्रोडक्ट टू माटे तमे जोशो त्यारे B9 थी D9, तेज रीते त्रीजा माटे B10 थी लईने D10 सुधी रहेशे। आम टोटल सेलनू रेफरन्स बदलाशे, तेज रीते तेनी रो अने कॉलमनो रेफरन्स पण बदलाशे। तो आने कहेवाशे रिलेटिव रेफरन्स। हवे मित्रों, कुल सेलिंगनी सरखामणीए प्रोडक्ट वाइज सेलिंग केटलू थयुं छे ते आपणे परसेंटेजमां जाणीशुं। तेना माटे कुल वेचाण अने जे ते प्रोडक्टनुं टोटल वेचाणना सेलनो उपयोग करीशुं। प्रथम प्रोडक्ट माटे प्रोडक्टनुं टोटल वेचाण डिवाइडेड बाय कुल वेचाण इज इक्वल टू, त्यारबाद ट्रेक करता आ रीतनों आवशे। तो प्रथम आपणे इक्वेशन जोईए कि E8 डिवाइडेड बाय E11, त्यारबाद नीचेना सेलमां जोईशुं तो E9 ओके छे, परंतु E12 जे छे ए खोटू छे। मतलब कि आपणे आ सेल जे छे ए फिक्स रहेवो जोईए, एना माटे दरेक माटे आपणे ए सेल फिक्स करीशुं। एटले F4 फंक्शन F4 થી આપણે ફિક્સ કરીશું। એકવાર ફંક્શન F4 દબાવતા કોલમ અને રો બંને ફિક્સ થઈ જશે। બીજી વાર પ્રેસ કરતા રો ફિક્સ હશે અને ત્રીજી વાર પ્રેસ કરતા કોલમ ફિક્સ હશે। ચોથી વાર પ્રેસ કરતા સેલ કે રો ફિક્સ હશે નહીં। આપણે અહીંયા સેલ ફિક્સ કરીશું, ત્યારબાદ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશું। હવે મિત્રો, ઇક્વેશનમાં જોઈશું તો દરેક પર્સન્ટેજમાં એક સેલ ફિક્સ રહેશે, તો આને કહેવાશે એબ્સોલ્યુટ રેફરન્સ। હવે મિત્રો, આપણે મિક્સ રેફરન્સ જોઈએ। બાજુનું ટેબલ જે છે એ દરેક પ્રોડક્ટનું યર વાઇઝ સેલિંગ ટકાવારી બતાવે છે। તો હવે મિત્રો, પ્રોડક્ટ વનની યર વનમાં પર્સન્ટેજ વાઇઝ ટકાવારી શોધવા માટે ઇઝ ઇક્વલ ટુ ધીસ સેલ ડિવાઇડેડ બાય ટોટલ સેલિંગ, ત્યારબાદ ડ્રેગ કરીશું। ડ્રેગ કરતા યર 2 અને યર 3માં રોંગ એન્ટ્રી છે, તો પ્રથમમાં આપણે જઈશું એમાં ઓકે છે, ત્યારબાદ બીજામાં ઇક્વેશનમાં જોઈશું તો એમાં પર્સન્ટેજની કોલમનો સેલ લઈ લીધો જે રોંગ છે। તો આપણે અહીંયા પ્રોડક્ટ 1નું ટોટલ સેલિંગ જે છે આપણે એ ફિક્સ કરવું પડશે। ફંક્શન F4 વડે આપણે ફિક્સ કરીશું, ત્યારબાદ ફરીથી એને ડ્રેગ કરીશું। હવે આપણે યર 2 અને યર 3 માટે જોઈશું તો સેલ નંબર E8 જે છે એ ફિક્સ રહેશે, ત્યારબાદ રો સિલેક્ટ કરીને આપણે ડ્રેગ કરીશું। હવે આપણે ચેક કરીએ મિત્રો પ્રોડક્ટ 2 માટે, એનું ઇક્વેશન પર જોઈશું તો B9 ઓકે છે, જ્યારે રેડ કલરનો જે સેલ છે એ રોંગ છે, એમાં એને પ્રોડક્ટ 1નો ટોટલ સેલ લીધો છે। તે જ રીતે પ્રોડક્ટ 3 માટે પણ એને પ્રોડક્ટ 1નો સેલ લીધો છે। એટલે કે મિત્રો, અહીંયા કોલમ ફિક્સ રહેશે જ્યારે રો બદલાશે। તો ફરી આપણે પ્રથમ ઇક્વેશનમાં જઈએ તો અહીંયા મિત્રો ફક્ત ને ફક્ત આપણે કોલમ E આગળ ડોલરનું સિમ્બોલ લાવીશું, ત્યારબાદ રો
ફિક્સ કરીશું નહીં। ફરીથી આપણે ડ્રેગ કરીએ, એ જ રીતે આપણે નીચે તરફ ડ્રેગ કરીશું। આમ ફરી એકવાર ચેક કરી લઈએ આપણે, તો પ્રોડક્ટ 2 માટે પ્રોડક્ટ 2 નું ટોટલ છે, પ્રોડક્ટ 3 માટે પ્રોડક્ટ 3 નું ટોટલ સેલિંગ છે। તો આને કહેવાય મિત્રો મિક્સ સેલ રેફરન્સ, કે જેમાં કોઈ રો અથવા કોઈ કોલમ જ ફિક્સ હશે। એક્સેલને લગતી તમારી મુશ્કેલીઓ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો, તેમજ એક્સેલ અંગે વધુ માહિતી મેળવવા માટે મારી સાથે જોડાયેલા રહેશો। જય હિન્દ, જય ભારત।